હલો દાદો, ગુડ મોર્નિંગ, જય માતાજીને, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારમાં જો કસરત ને એવું બધું કરી અને દાંતણ કરતાં કરતાં પાછા હાલતા થઈ જાય છે. આજે હું નવું ભાઈ બે જ આવ્યા છું. આજે હું જગ્યાએ શું કહેવાય રેસ્ટ લીધો છે પાછો, અને બટુક ચેટને જો રિટર્નમાં પાછો શું કહેવાય વિડીયો કોલ કર્યો છે. તો બટુક ચેટ હવે લાવો ઘરે વાત થાય તે જ નાખવી. લઈ લો અમારો બટુક ચેટ એને તૈયારી આલે છે ગ્રાઉન્ડ ને. હું કે બટુક છે તૈયારી માં મારો ભાઈ, તૈયારી ગ્રાઉન્ડ ફાડી નાખે એવી મારો ભાઈ. તૈયારી માં કઈ ઘટે? એટલે ગ્રાઉન્ડ તો પછી ફાડજે, પાસ થઈ જાય છે. ગ્રાઉન્ડ તો હું જો ગ્રાઉન્ડ તો તું ફાડી જ નાખી છે ને અમને ખબર છે. હે હાય જાય તમે બ્રો, ધન્યવાદ ને પાત્ર છો બટુક. તું શું કે બાકી? બટુક સેટ ફોરેસ્ટ બની જાય ફાઇનલ ને. વાહ બટુક સેટ, વાહ, એડવાન્સ માં કોંગ્રેચ્યુલેશન બટુક સેટ. પણ એક કાચરો છે પાકલ, પણ એ કઈ આપડે લેવા જવાની ગણતરી છે. અને અહીંયા ગોધો સાંભળી છે બધા મૂન લીમડા જેવું આંબલી મોટે છે, ગોરસ આંબલી છે. દેખાડ તો ઓલો સીડ્યો એ જોઈ, ઓલો રસો સડાઈ દેખાડ, રસો સડાઈ દેખાડ, રસો સડાઈ દેખાડ, રસો સડાઈ દેખાડ. એલ્યા કનેક્શન પૂછ બતાવે છે, પૂછ કનેક્શન ધૂબો પડી ગયું કનેક્શન. અમાર ફૂલ છે, ફૂલ ફોરજી બતાવે. અમારે બટુક છે કે અહીંયા કનેક્શન પૂર ગરીબ થઈ ગયું છે. હું અમારે છે ને વોટ્સએપ નો બટુક ચેક ને કોલ કર્યો છે ને તે કનેક્શન દુબળું પડી ગયું. એટલે જ કે બટુક છે હાલ છે બટુક છોડા છે. એમ જો અમારે બટુક છે હવે રસ્સા ચડવાનું ચાલુ કર્યા છે. ડન નિત કરવા પર રસો સાઈડ ને રસો થઈ જાય છે. એનથી દંડ કેટલા થાય છે? દંડ થાય ઝટકા માર માં ઈને કઈ સાઈડ ને હલકા ક્યાં ગયો રસો ગોતતો હોય છે. હાલે સાઈડ સાઈડ હવે તો બટુક છે રસો સડે છે. બાહુબલી હું બટુક 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 શેઠ, વાહ. ખરે આખો હેઠો આવતો ને કે હાથ સોલાઈ જવા છે બટુક. પણ કારીગર બટુક, આ બટુક ગામના તારેલા ટ્રેનિંગ દેવા આવવું પડશે ભાઈ, એની વગર નહીં મેળાવો ભાઈ. બટુક
રજા પાડીને આવ્યો હોય ને કાવડા આ ફોરેસ્ટ માં નહીં લાગે, તું એકલો લાગે. રજા પાડ દે ભાઈ. ઈ તો હું કરી નાખી હાય તમને લોક જમ ભાઈ. ઈ ઈ ની ટ્રેનિંગ આવડે આ તને આપશે. એની ટ્રેનિંગ આવું ભાઈ ની તને આપશે. હાય તમને લોંગ જમ તો હું તને કરાય દે, તું મને રસો કરાય દે. આય આવી જા તું ભાઈ. આપણે ઓલી કેસી સાથે રસો બાંધી દેવી ઉપર. તે એમ કહું હાય તમને લોંગ જમ હું તને કરાય દે. સારું ડાય તો હવે ને ગપ્પા મારતા મારતા હાલ્યા દેવી ગીર બાજુ સાતન કરતા કરતા ઘરે જાય ને આઈને ફ્રેશ થઈ ને પિયા થઈ ને સીધા પાછું જવાનું છે. અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવો અને ફાઈને લીધું આપણે ઘરે તૈયાર થઈ અને આવી જાય ઘાણે. અહીંયા આવીને જો આપણે શું કહેવાય અહીંયા અને પિદ્દા જે બે જગ્યાએ દીવાભૂતિને ઉભું દીકરી વાળ્યું અને આવીને આપણે જો પાણીનો ગો ભરવાનું અને ખુડેસ્યું ને એ બધું એ બહાર મૂકવાનું અને બહાર ફરી એની સાફસફાઈની જે કાંઈ કામકાજ હતું ને એ બધું પતાવી દીધું છે. અને હવે શું છે ઝાડ વાપવાનું અને પાણી શું કહેવાય શકલાનું પાણીનું ફરબ અને સકલાને શેણી નાખવાનું એ બધું કામકાજ ઉપાડ્યું છે. તો એક જો બર્ડ ફીડર ખાલી થઈ ગયું હતું ને આમાં બોટલમાં દાણા પૂરા થઈ જતા, તો એ જો બોટલ ધોઈ થોડીક અને એક ઉતારીને હવે એ ભરવું છે. અને સકલાને ચોખા તો કાલ હાંજકના નાખ્યા ને એ બધા જ નાખ્યા હતા, તો એ જો હજી પીડ્યા છે એટલે એ તો આજ કાંઈ નથી નાખવાના. હવે સકલાનું પાણીનું પરબ ભરવું છે. એટલે આમ તો કાલનું ભરેલું જ હોય પણ શું છે કે રાતે આ પાંદડાને એવું બધું ખરીવું હોય અને થોડો જાજો સેવા હોય તો એ આપણે આ બ્રાસ ઢહળી નાખીએ ને અંદર તો એ બધું ઉખડી જાય, ડોળું પાણી હોય ને બધું મટી જાય. હું આમાં દિવસે કૂતર્યા આવે ને ઉના આવે છે ને એટલે બહારથી બીજેથી પાણીને ખાડામાં બેસીને આવ્યા હોય ને એ પાસે અહીંયા આવીને પાણી પીવા આવે ને તે અહીંયા પાણીના કુંડામાં પગ ને એવું બધું બોવે એવું કરે ને એટલે પાણી વધારે ડોળું થાય. તો હાલો હવે કુંડું તો સાફ થઈ ગયું ને એમાં પાણી નામી દેવી અને તપેલી કરી તપેલી ભરી અને એમાં નામી દેવી ને એટલે આપણે ઊંડું કમ્પ્લીટ ભરાઈ જાય ને એટલે પાણી પીવાનું પછી આખો દિવસ રડે. અત્યારે જો આવીને આપણે છે શું કહેવાય એમાંથી હાથું છે પાણીનો ગોળો છે ને ખાલી થઈ ગયો હોય ને તો અત્યારે આવીને જો ખંગાવે અને ગોળો ભરી ગયો છે અને આ હુકાઈ જાય ને એટલે આ પાણીની હું આપણે બગ ભીધું ભીધી વાવી પાછી ટીંગાળી દેવી. એમાં હું તમારે સકલા અહીંયા અત્યારે બહુ જ વધી ગયા છે, બહુ એટલે બહુ એની વાત જ આવે છે એટલે સકલા અત્યારે અહીંયા થઈ ગયા છે એટલે કદાચ સકલા અત્યારમાં આવે. હાલો તો પેલી ભરાઈ ગઈ નેમી દેવી આમાં હાલો જો કમ્પ્લીટ પાણીનું કુંડું ભરાઈ ગયું છે. હવે આખો દિવસ સકલાને ઉપાધી નહીં અને હવે છે ને પાછું ગાળવા પાવાનું કામ કરી દેવી. સારું ડોલ મૂકી દેવી ભરાવા એટલે શું છે અત્યારમાં ગાળવા પાઈ દેવી ને તો પછી આખો દી તડકો હોય ને તો વાંધો ન આવે ને કારણ કે તડકાનું પાણી નાખ્યું ને એટલે એક તો જમીન ગરમ હોય અને તડકો હોય એટલે ઝાડવાના મૂળિયા હોય ને એને પાણી થોડુંક ગરમ પડે એટલે ઝાડવા થોડાક લંઘાઈ જાય છે એટલે અત્યારમાં પાણી નામી દેવી ને તો પછી આખો દી વાંધો ન આવે. જો અત્યારમાં પાણી નામ્યું ને ક્લબમાં એવું શકલે મીડે હાવવા પાણી પીવા અને દાણા કાલ હાંજકના નાખ્યા હતા ને એટલે કાલ હવામાં નાખ્યા હતા પણ હાંજકના પાછો આવ્યો ને કાંઈ ફૂટી ગયા હતા ભાઈ હળદર ગયા હતા ને પાછા આવ્યા ને આ ખૂટી ગયા હતા એટલે પાછા નાખ્યા ને તે થોડાક વધારે નખાઈ ગયા હતા એટલે હજી પીડ્યા છે એટલે વાંધો નથી. અને એક ઓલું બર્ડ ફીડર ટીંગાડી દેવી તો અહીંયા તે શકલે આવે છે શૈણ ખાવાય છે. ચાલો ડાયો અત્યારે જો વાગ્યા છે હાંજના સાડા 7 અને રાજભાઈ અમારું કુલેજનું સર્વિસ કરી છે ચાલુ. આજે છે ને બપોર સુધી તો કાણે કોઈ પણ નહીં, બપોર સુધી કાણે હું એકલો જ હતો. બપોર પછી અવસર આવ્યો ને એટલે મારે જવાનું હતું રાજભાઈનું આધાર કાર્ડ કાઢવા, તો રાજભાઈનું આધાર કાર્ડ કઢાવવા હું ને રાજભાઈ બી બપોર પછી ગયા હતા મોઢુકા એટલે મોઢુકા જે રામાપીરનું આખ્યાન ચાલુ હતું એટલે બેંક બાજુ તો શું કહેવાય ગળતી ફૂલ હતી એટલે અહીંયા ઈ ફોલ લઈને ગયા હતા એટલે કંઈ જવાય એવું હતું નહીં એટલે માન માન પાસે નીકળ્યા કાનજભાઈ એટલે પછી છે ને બધી ઝેરોક્ષો ને એવું જે કાંઈ કાગળિયા હતા ને જે ડોક્યુમેન્ટ્સ બધી હતા એ બધું પૂછી અને એની ઝેરોક્ષ ઉતરાવી અને રાજભાઈના પાસપોર્ટ સાઇઝના ફોટા કઢાવવાના હતા એ પાસપોર્ટ સાઇઝના ફોટા અને એવું બધું કઢાવી અને આજે બીજા એવા પાછા એટલે કાલ પાછું જવાનું કે બધી પ્રોસેસ કરવા આગળની. અને આજે ઘણે તે અખબારનો હું એક જ હતો, બીજા બધા અમારે ત્યાં અહીંયા લાઈટ નાખવાની હતી ને એ જીસીબી આવ્યું હતું તો એ બધા ઈમામ હતા બાપુની એટલે એ તો એવાનું હતા એકલો જ હતો એટલે બપોર પછી છે ને
આજે કોલેજ ગયા હતા એટલે વળતા અમારે કુલર ગયું ને એની કઈ નું થાય છે, આપણે કોઈ સર્વિસ જ નથી કરી. એટલે અંદર શું કહેવાય, જે જાળી આવે ને આપણી આ ઈયાચી જાળી, ધૂળ અને પરપોળિયાના જાળા, આપણે જે પરોળી આવે ને જાળાને હલવાઈને એક બ્લોક જ થઈ ગઈ હતી. તો શું કહે, બહુ તાગો પવન નહોતો આવતો ને. તો આજે અંદાજભાઈ જે આધાર કાર્ડ કઢાવ પર ગયા એટલે એ તો કામ નહોતું થયું, તો વાવતા હાલ થઈ ગયું ને. એટલે આખી જાળી શેત જે આવે ને એ લેતા આવ્યા હતા, એટલે રાખું ખોલી અને જાળવ્યું બદલાઈ નાખી. જો આમાં તે આ બે રહ્યું ને, એ જાળવ્યુંમાં જે જૂની જાળી હતી ને એ બદલાવી, અને આમાં તે જૂની જાળી બદલાવી અને નવી જાળી ફિટ કરી દીધી. અને અંદર જો બધી ધૂળ અને કચરો અને પાણીની બધું જે હતું ને એ સાર આખો જામી ગયો હતો ને, એ બધું ખોલી અને પાણી ને ગ્લાસ ને એવું બધું સાફ કરીને આખું પાણીથી ધોઈ, અને આ જાળવ્યું જે રહ્યું ને એ તે જો બે જાળવ્યું સાફ કરીને કમ્પ્લીટ ધોઈને નવી શું કહેવાય સીટ ચડાવી દીધી છે. આખી સીટ આણી હતી ને એમાં જો એટલી સીટ વધી, અને આમાં બે ઓલું જે આખી સીટ હતી ને એમાંથી બે ભાગ કરતા આ સાઈડની બે જાળવ્યું બની, અને એક જાળી આખી જે ભાગ હતો ને એ આવડો આ ભાગ બન્યો, અને એટલી જાળી એ વધી છે. એટલે આપણે જે જોયું હતું ને એ કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે છે ને પાછું ફિટિંગ કામકાજ કરી દીધું છે સારું. મને મદદમાં અમારે એસિસ્ટન્ટ તરીકે છે રાજભાઈ, રાજભાઈ આલે બધી વસ્તુ જે કાંઈ હોય ને બધી અંબાવે છે. પણ હવે ટાઈમ જાતો થઈ ગયો એટલે પહેલાં જવું તો વાવ તો વાત, કેમ કે સાડા હાથ થઈ ગયા રોજ વાવ, અત્યારે કોઈ વાવ કરી લીધી હોય રોજ પાણી થયેલું એટલે ટાઈમ બહુ જાતો થઈ ગયો છે. અને અગર બીજી વાત કરે તો હું લગભગ અહીંયા છે ને 6 વાગ્યામાં બાપુની આવ્યા ને ત્યારમાં વ્યૂ આવ્યો હતો. અગર બીજી વાત જવાનું જે કાણે પહોંચતા આવ્યા છે ગામમાં જવાનું બાકી છે, એ તો હું દૂધ વાળા છે સાહેબ મોકલાઈ દીધું ના પહોંચે એની જ જવું. ચાલો છે ને પહેલાં તો આને ફટોફટ ફિટ કરી દેવી પછી વાવું કરીશું, જેમ કે પછી પાછું મીટિંગમાં જવા માટે એમાં થઈ જાય મોડું. એટલે પહેલાં ફટોફટ આને છે ને આખું આ સાફ કરી બધું સુકાવ દીધું કર્યું ને એટલે વાર લાગ્યું, નહીં તો અત્યારનું ફિટ થઈ ગયું હતું. તો સાફ ન કર્યું હોત તો શું છે કે આખું શું કહેવાય ધૂળ ધૂળ ભીધું હતું ને, એટલે બધે તો ગાભોને બધું મારીને કમ્પ્લીટ સાફ કર્યું છે. કેમ કે આને કોઈ પણ પ્રકારની કઈ સર્વિસ કરી નાખી. અને અમારે રાજભાઈ નો જે ફોટો પાડવો છે એટલે તમે જોઈ લો અમારે રાજભાઈ ની રમતી, અને આના બોલ જો બધા અહીંયા પીડ્યા છે કેમ કે બોલ એ ગોતવા પડે છે, બોલ છે ને સાવ નાના થાય એટલે જોવું પડે ક્યાં લાગે છે. અને આ સીટ છે ને એ ત્યાં ફિટ કરવામાં બહુ લોભ વાળી વસ્તુ છે, કેમ કે એના માપની જ કટિંગ થવી પડે, નકર અંદર જે ખાંસા આવે ને આ જો ફરતું સરસ ખાનું આવે ને એમાં જરીએ લાંબી ટૂંકી રહી હોય ને તો બે હતી નથી, એટલે કાટખૂણે ને એમ બહુ બધી રામાયણ વાળું કામ છે. એટલે બીજો આ બધા પાઇપ ફિટ કરવાના છે પાણીને મોટરને, અંદર જો બધું એ કમ્પ્લીટ સાફ કરીને ગાભો મારીને જૂનું જે પાણી હતું ને ધોળ વાળું એ બધું કાઢી નાખ્યું. હાલો ડાયરો, અત્યારે જો ટાઈમ થશે 9:30 જેવો, અને આપણે ફિટિંગ થઈ ગઈ છે પૂરી, અને બી આયા છે ઘરમાં હુવા. આપણે કુલર હતું ને એ ફિટિંગ કામકાજ કરતા હતા, પણ વચ્ચે પછી વાવ ખોલવા બી આવી ગયા ને, એટલે જેમ જાળી ફિટ કરવાની બાકી હતી વાવ ફિટ કરતી, જેમ કે બહુ મોડું થઈ ગયું વાવ ખોલવામાં. 8 વાગ્યાથી વાવ ખોલવા ગયા હું રાજભાઈ બે, એટલે રાજભાઈ તો પહેલાં ખાઈ લીધું મારે વાવ હોવ બાકી હતી, એટલે તો ફાઇનલી આપણે કુલર ફિટ થઈ ગયું છે અને પાણી છે નામી અને ચાલુ કરી દીધું છે. આજે પહેલું પહેલું પાણી નહીં છે ને ત્યાં ચાલુ પીવું ને, એટલે હું કહું ઓલા જે પૂંઠા પડ્યા ને એટલે બાઈસ થોડીક વધારે આવી. કાનાસભાઈ તમને બાઈસ આવી હતી એ તને બાઈસ આવી હતી કે નહીં આવી એ લ્યા બાઈસ આવી હતી તને, અને એને જો ખાટલો ફેરવી નહીં તો ઓલા ઓલા ખાટલા વિના ખાટલામાંથી આ ખાટલામાં યુ આવ્યો કુલર આમ હોવું હાટું. તો કુલર ચાલુ થઈ ગયું હે ફાઇનલી. આજ શું કહેવાય બે બધા પછી જાળવ્યું બદલાવી, બે બધા બધી લગ્નમાં આવ્યું ને ઓલી જે જાળવ્યું હોય ને જાળવ્યું આખી ધૂળ ને ડમરી ને આ શું કહેવાય ક્રોયાને જાળા જેવી થઈ ફૂલ થઈ ગઈ હતી. ખોલ્યું ને એટલે પહેલાં તો બધું ઉખાડી નાખવા જવું હતું, બધું નાખીએ ને કમ્પ્લેટ એક થઈ જાય ધૂળ ને એ બધું જામી ગયું હતું તળીએ. આજે પાણી ભરવાની ટાંકી હોય એમાં બધું ઉખાડી કમ્પ્લેટ સાફ કરીને પછી નવું પાણી નું પીધું છે. એટલે શું છે કે હું ત્યાંથી સીઝન નીકળી જાય ને વાંધો ન આવે. જો કે હવે શું છે કે આ ઉપલી પાસે ધાબાનું ઉપલા મકાનનું કામ ચાલુ થાય ને પછી નહીં જોયું પડે, પછી તો શું છે ધાબુ આખું શું કહેવાય આ જે આ ધાબુ જોયું ને આપણે આ મકાનનું
છાયામાં હોય, પાછું ઉપરથી પાણી જેવું બધું પડતું હોય ને, એટલે ધાબુ પીલેલું હોય તો એટલી ગરમી ન થાય. હમણાં શું છે, મકાનને પાવાનું બધું બંધ થઈ ગયું, દિવાલ પાવાનું કામ, એટલે દિવાલ સિમેન્ટ બધું પાકી ગયું, એટલે નહીં પાતા ને એટલે, નકર તો ભેજ ભાવ જ્યાં સુધી વાતાવરણ ઉતરી જતું ત્યાં સુધી કાંઈ વાંધો નતો. હમણાં બે ત્રણ દિવસથી દિવાલ પાવાનું બંધ થઈ ગયું ને, એટલે વધારે ગરમી લાગી છે. એ હાટું ફેર અમારે કુલર કરવું પડ્યું છે. કાંઈક અમારે રાજભાઈને કુલરની વધારે ઉતાવળ થઈ છે. કાં રાજભાઈ રહીને જો જગ્યા હોય તો ફેરવી નાખી, અને જો આપણે વાળું પાણી કહીએ ને તો કપડાં બદલાઈ નાખ્યા હતા. હવામાં જવું હોય ને હવામાં ન આવે, અને હવે આવે છે ગુમાની તૈયારી. કાનાસભાઈ શું જઈશું ને હવે? હે, તારી ખાટલા હોવાનું છે ગોલામાં? એમાં તારે જીંચો કુલર રાખવું, ઇંચો રાખી દે તું. તારે ક્યાં રાખવું છે? હે, આવ્યો ને વાહર તારે કુલર નો, તારે એક ને પવન આવે તો બસ છે. પંખો ને જ બંધ કરવાનો, મારે અહીં કુલર નો પવન નથી આવતો. મારે પંખો જોવે ને, હાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ નવા વિડીયો.